સરકાર તરફથી એ જ કે ઇન્ડિયા માટે અમે રમીએ, કેવી પરિસ્થિતિથી રમીએ અને અમને જોબ નહીં આપી શકું. નોકરી જોઈએ સર, અમે વર્લ્ડ કપ અપાવે તો બી અમને વર્લ્ડ કપ જીતી આવે તો બી અમને જોબ નથી આપતા. અમારે ખૂબ પરિસ્થિતિ ખરાબ છે. ગામથી બહાર તો ઠીક, ઘરથી બહાર બી નહીં નીકળાતું હતું ત્યારે અમે બહુ ખરાબ કપરી પરિસ્થિતિ વેઠીને અમે ગુજરાત ચલાવ્યું. વન ડે વર્લ્ડ કપ, એશિયા કપ, T20 વર્લ્ડ કપ બે, આટલી અમે પાકિસ્તાન જોડે જ ફાઇનલમાં આવીને પાકિસ્તાનને જ હરાવીએ. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટા અંબા ગામમાં આવેલું આ ઘર ભારતીય અંધ ક્રિકેટ ટીમના ખેલાડી નરેશ તુંબડાનું છે. ભારતીય અંધ ક્રિકેટ ટીમના શાનદાર ખેલાડી એવા નરેશભાઈના ઘરની દિવાલ પર લાગેલા મેડલો તેમણે ક્રિકેટમાં ભારત માટે કરેલા ઉમદા પ્રદર્શનની સાક્ષી પૂરે છે. ભારતીય અંધ ક્રિકેટ ટીમ વર્ષ 2018માં આયોજિત વિશ્વકપમાં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ મેચમાં નરેશ પણ સામેલ હતા. મારું 2018માં ઇન્ડિયા ટીમમાં પાકિસ્તાન એન્ડ દુબઈમાં મારું સિલેક્શન થયું, જેમાં ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, જેમાં અમે સારી લીગ મેચ જીતી અને છેલ્લે પાકિસ્તાન જોડે ફાઇનલ આવી ત્યારે પાકિસ્તાને અમને 308 રન કરવા આપ્યા તો અમે 309 રન પાકિસ્તાનને હરાવીને જીતી આવ્યા દુબઈમાં વર્લ્ડ કપ. અત્યાર સુધીમાં હું એશિયા કપ રમ્યો છું ને વન ડે વર્લ્ડ કપ રમ્યો છું, જેમાં મારા લગભગ ગુજરાતમાં ટીમમાંથી હું લગભગ 12-13 વર્ષથી ગુજરાતની ટીમમાંથી રમું છું. વર્લ્ડ કપ UAE દુબઈ ખાતે રમાડવામાં આવ્યો હતો 2018માં, જેમાં અમે બધા મેં સારું પ્રદર્શન કર્યું, જેમાં બે મેચમાં મને રમવાનો મોકો મળ્યો હતો, જેમાં એક મેચમાં મેન્ડમનો મેચ થયો હતો અને બીજા મેચમાં તો બેટિંગ જ નહીં તો બોલિંગ મળી હતી. મારું નામ ગણેશ આઈ મોહનકર, રાજપુરી જંગલ મારું ગામ. જો 2005માંથી મેં ગુજરાતની ટીમમાં સિલેક્ટ થયો, ત્યારથી તો નેશનલ, પછી ઝોન લેવલ, જિલ્લા લેવલ બધી મેચો અમે રમ્યો ને મેન ઓફ ધ મેચ રહ્યો, સિરીઝ રહ્યો. ઓડીઆઈ વર્લ્ડ કપ 2014માં સાઉથ આફ્રિકા હું સિલેક્ટ થયો ઇન્ડિયાની ટીમમાં. ત્યારથી 2014 ને 2017-18 ત્રણ વર્લ્ડ કપ રમેલો છું. હું 5 વર્ષ નહોતો ત્યારે મેં રમતા રમતા પપૈયાનું ચીક મારા આંખમાં પડી, ત્યારે અમારા ઘરની ખૂબ જ પરિસ્થિતિ નબળી હોવાથી દૂર દૂર દવાખાને ન જવા ત્યારે મારી આંખને આવું પ્રોબ્લેમ થઈ. ચૌદમાં મારે પહેલી વાર ગુજરાત ટીમમાં રમવાનો મોકો મળ્યો ત્યારે સારું હતું પરફોર્મન્સ. પછી ધીરે ધીરે 2017માં નેશનલ ગેમ આવી ત્યારે મેં ગુજરાત ટીમમાંથી રમતો ત્યારે મુંબઈ અને ગુજરાત વચ્ચે ફાઇનલ મેચમાં મેં 120 રન કર્યા હતા, મેન ઓફ ધ મેચ બન્યો. ત્યાર પછી 2018માં વર્લ્ડ કપ આવ્યો ત્યારે આ સારું પરફોર્મન્સ હોવાથી મને ઇન્ડિયા ટીમમાં સિલેક્શન થઈ ગયું. મારે રમવા જવાનું હતું દુબઈ, ત્યારે મારા પાસે આટલું પૈસું નહીં હતું. પછી ફ્રેન્ડ જોડે પપ્પાએ આમ તેમ સેટિંગ કરી ને મારું કીટ ને એવું બધું લેવાનું હતું, તે બધી મેં તો દીપકભાઈ સ્પોર્ટ બિલીમોરા એમને ત્યાં દુકાને ગયો કે મારે રમવાનું છે, મને વર્લ્ડ કપ રમવાનું છે, મને બેટ અપાવો. તો મેં ત્યાંથી 4000ની બેટ ઉધાર લઈને વર્લ્ડ કપ રમવા લઈ ગયો ને છેલ્લે એ મારા બેટેથી જ દીપકભાઈ મલિક હરિયાણા છે એમને મારી બેટ લઈ ગયો ને એ બેટેથી ચોગ્ગો મારીને ઇન્ડિયાને વર્લ્ડ કપ અપાવ્યો. જ્યારે આ ખેલાડીઓએ વૈશ્વિક ફલક ઉપર ભારતનું નામ રોશન કર્યું ત્યારે તેમને દેશના સાચા હીરો તરીકે બિરદાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના વખાણ કર્યા હતા અને આ તેમની સાથેની તસવીર છે. ભારતના રાષ્ટ્રપતિએ પણ તેમની સિદ્ધિને બિરદાવી હતી. એ સમયે આ ખેલાડીઓના ચહેરા પર છલકતી ખુશી હવે માત્ર તસવીરોમાં જ દેખાય છે. હાલમાં આ ખેલાડીઓની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અનિલ ગારિયા જનરલ સ્ટોર અને ઘંટી ચલાવી ગુજરાન ચલાવે છે, જ્યારે બોંડકર ખેતી અને કડિયાકામ કરવા માટે મજબૂર છે.
અત્યાર સુધીમાં હું પોતે મારું ખેતી છે અને દુકાન ચાલે છે ને ઘંટી ચાલે છે, એ હું મારા ગુજરાન ચલાવવા માટે ચલાવું છું. હાલ તો ઘરે જ એ ખેતી કામ કરીએ, થોડું ઘણું વિજન છે એનું, અમે ખેતી કામમાં કામ કરી શકીએ, બીજું કોઈ નોકરી ધંધો નથી. હાથમાં કપ સાથે ખેંચાયેલી આ તસવીર આનંદીબહેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લેવામાં આવી હતી. ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહેલા વિશ્વકપના ખેલાડીઓએ નોકરી માટે આનંદીબહેન અને રાજ્યપાલને કેટલી વખત ભલામણો કરી. તેમની ફાઇલ વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ સોંપવામાં આવી છે, પરંતુ આ ફાઇલ પણ અન્ય ઘણી સરકારી ફાઇલોના બોજા હેઠળ ક્યાંક દબાઈને રહી ગઈ છે. નોકરી માટે તો અમે એવું વિચારેલું કે અમે વર્લ્ડ કપ જીતી આવ્યા તો મને નોકરી મળી જાય, પણ અમે 2018માં વર્લ્ડ કપ જીતી આવ્યા ત્યાર સુધી બહુ મેં કીધું સરકારને કે નોકરી આપો, પણ અમારું ખબર નહીં, ધ્યાનમાં કોઈ લેતું નથી કે ખબર નહીં શું પ્રોબ્લેમ છે. જ્યારથી અમે એશિયા કપ જીત્યા ત્યારે પણ અમે ગુજરાત સરકાર થ્રુ પહોંચાડી હતી ખબર, એ ગુજરાત સરકારને અમે જણાવ્યું હતું કે અમને કોઈ બી રીતે કોઈ ગવર્મેન્ટ જોબ આપો કે અમને કોઈ કેશ પ્રાઇઝ આપો એમ, ત્યારે પણ જણાવ્યું. અને અમે જ્યારે 2018 વર્લ્ડ કપ જીત્યા ત્યારે પણ અમે સીએમને મળ્યા રૂપાણી સાહેબને, અને ઓપી કોહલી રાજ્યપાલ એમને પણ અમને મુલાકાત કરી હતી, ને એમને જોડે અમે મુલાકાત કરીને અમે એમને રજૂઆત કરી, રૂબરૂ જઈને રજૂઆત કરી કે અમને કેશ પ્રાઇઝને અને ગવર્મેન્ટ જોબ કોઈ બી રીતે સાહેબ અમને કરી આપો, એ રીતે અમે રજૂઆત કરી હતી, પણ હજુ સુધી એનો કોઈ અમારે અમને લાભો નથી મળ્યો. સરકાર તરફથી એ જ કે ઇન્ડિયા માટે અમે રમીએ, કેવી પરિસ્થિતિથી રમીએ અને અમને જોબ નહીં આપી શકું. નોકરી જોઈએ છે, અમે વર્લ્ડ કપ અપાય તો બી અમને વર્લ્ડ કપ જીતી આવે તો બી અમને જોબ નથી આપતા, અમારી ખૂબ પરિસ્થિતિ ખરાબ છે.